ધોરણ 11 કોમર્સ વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ નંબર બીજું ચાલે છે, ધંધાકીય સેવાઓ 1, જેની અંદર આપણે આગળ સેવાઓ વિશે સમજી ગયા. ટપાલ સેવા જોઈ, વખાર સેવા. હવે આપણે એની અંદર સૌથી મહત્વ વાહન વ્યવહાર અને હેરફેર વિશેની સમજૂતી મેળવવાના છે. તો વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ શું છે? તો વાહન વ્યવહાર સમજીએ, માલ સ્ટોકની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રાણીઓ દ્વારા માલ સ્ટોક ખેંચવામાં આવતું હતું, પછી વાહનોનો ઉપયોગ થતો થયો, સાથે સાથે જળમાર્ગ સુધાર્યા, આધુનિક શોધે વિમાનનો પણ ઉપયોગ શરૂ થયો. તો સૌપ્રથમ આપણે અર્થ જોઈશું. વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ અત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો બહુ બધા પ્રકારની સુવિધા છે. તો આપણે હવે પ્રકાર વિશે સમજીશું કે વાહન વ્યવહારના પ્રકારો કયા છે. તો સૌ પ્રથમ જોઈએ, માનવ બળ દ્વારા સંચાલિત, જેમાં માનવીનું બળ છે. માનવીય માલ સામાનની હેરફેર માટે માનવ દળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે. ઘણી બધી જગ્યાએ આપણે પેન્ડલ રિક્ષા જોઈ છે. પેન્ડલ રિક્ષામાં મશીન હોય, કોઈ વસ્તુ આવતી હોય, શહેરના અનેક વિસ્તારોમાં બીજા વિસ્તારમાં જઈ શકે છે. કોલકાતામાં આજે પણ પેન્ડલ રિક્ષાનો ઉપયોગ માનવ હેરફેર માટે કરવામાં આવે છે, બરાબર. પછી કોઈ લારી દ્વારા ખેંચીને પણ સામાન મોકલવામાં, ભારતમાં લગભગ બધા પ્રદેશોમાં માલ સામાનના નજીકના સ્થળો સુધી પહોંચાડવામાં નાની નાની લારીઓનો ઉપયોગ થાય છે. બીજું છે પશુબળ દ્વારા સંચાલિત, જેમાં પશુઓનો ઉપયોગ થતો હોય. પશુઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે, દાખલા તરીકે ઘોડાગાડી, બળદગાડું, આ બધી વસ્તુ. ત્રીજો મુદ્દો છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગે માણસો અને માલસામાનની ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે શક્ય છે. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત થાય છે. વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવેની જરૂર હોય છે. ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તારોમાં હેલિકોપ્ટર સેવા પણ વધુ યોગ્ય બને છે. આ રીતે હવાઈ માર્ગનો પણ ઉપયોગ થાય છે. ત્યાર પછી જોઈએ જમીન માર્ગ. જમીન માર્ગમાં પણ બે ભાગ પાડ્યા છે. સૌ પ્રથમ રેલવે માર્ગ. રેલવે દ્વારા માણસો અને માલસામાનની હેરફેર થાય છે. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ વિદ્યુતનો ઉપયોગ કરે છે. ઘણી વખત ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય છે, જેને મલ્ટીપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય છે. ભારતમાં હાલમાં જ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG ચાલક બળ તરીકે ઉપયોગ કરતા એન્જિનનો વપરાશ શરૂ થયો છે. શહેરના વિસ્તારોને જોડતી અને શહેરોમાં જ દોડતી ટ્રેન વાહન વ્યવહારોની કરોડરજ્જુ પુરવાર થયેલ છે. બીજો મુદ્દો જોઈએ રસ્તા માર્ગ. રસ્તા માર્ગ એક માર્ગ ઉપરથી બીજા માર્ગ જવા માટે મુક્ત હોય છે. સ્થળમાં, દિશામાં, ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે, જે અન્ય વાહન વ્યવહારના પ્રકારમાં સુલભ નથી. રસ્તા માર્ગ ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપવી શક્ય બને છે. બસ દ્વારા વધારે વ્યક્તિનું વહન કરે ક્ષમતાપૂર્વક થાય છે. ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળ વચ્ચે થાય છે. વાહનો સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નો સર્જાય છે. આથી ઘણા શહેરોમાં BRTSનો ઉપયોગ શરૂ થયો છે. આવી બસો માટે ખાસ રસ્તા અનામત રાખવામાં આવે છે અને ખૂબ ઝડપથી શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય. બે બસો વચ્ચેનો સમયગાળો ઓછો રાખેલ હોવાથી સેવાનું સાતત્ય જળવાય છે. હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરમાં આ સેવાઓ ઉપલબ્ધ જોવા મળે છે. પાંચમો મુદ્દો જોઈએ જળમાર્ગ. દરિયો, સરોવર, નહેર, નદી વગેરે જળમાર્ગમાં હોડી, વહાણ કે અન્ય સાધનોથી જળમાર્ગ વાહન વ્યવહારમાં થાય છે. બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવર ક્રાફ્ટનો ઉપયોગ થાય છે. મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂરના સ્થળ સુધી પહોંચાડવામાં આવે છે. આવી નહેરોનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થાય છે. વિદેશ વ્યવહાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય છે. જળમાર્ગનું થતું વહન બીજા પ્રકારો કરતાં થોડું ધીમું છે,
આધુનિક એન્જિનોને કારણે બહુ જ મોટા જથ્થામાં માલસામાન કાર્યક્ષમ રીતે પહોંચાડાય છે. એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળ માર્ગ પ્રમાણમાં સસ્તો છે, પરંતુ સમય વધુ લાગે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ફેરી સર્વિસ વધુ જ લાભદાયક બનતી રહે છે. ત્યાર પછી પાઇપલાઇન દ્વારા વહન, પ્રવાહી અથવા ગેસ જેવી પેદાશો માટે પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ છે. પ્રવાહી કચરાનો નિકાલ માટે પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થા ઉપયોગી છે. દાખલા તરીકે હજીરા ગુજરાતથી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ગેસ પરિવહન માટેની પાઇપલાઇન નાખવામાં આવેલી છે. ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે. તો આ વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ આની દ્વારા તમે બધા જાણી શકશો અને સમજી શકશો.